ને માથે એક વાર ખનનનો જોખમ રડ્યા બાદ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે અને વહીવટી તંત્રની રાહે નજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યા છે ત્યારે આ ખનન રોકવા ગયેલા ગઢ બચાવ સમિતિના સભ્યોને પણ હવે ધમકીઓ મળી રહી છે જોઈએ તે માટે આનો એક અહેવાલ સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં જેની નામના છે તેવા ઇડરિયાગઢને ફરી એકવાર લીઝ માલિકો પાંગડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એક વર્ષ પહેલા ઇડરગઢ બચાવ સમિતિ સહિત સાબરકાંઠા જિલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા આવેદનપત્રોને અહિંસક લડાઈઓ બાદ વહીવટીતંત્ર ઝૂક્યું હતું અને ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે ફરી એકવાર આ ખનન પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી છે ખનન બાબતે ગઢ બચાવ સમિતિ દ્વારા તપાસ કરતા ખાણ ખનિજ વિભાગ મામલતદાર કે પછી પ્રાંત દ્વારા કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી નથી આમ છતાં તમામ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ તેઓ કર્મચારીઓ માસ સીએલ પર હોવાનું કહીને આ ખાડા કાન કરી રહ્યા છે તો બીજી બાજુ ખનન કરનાર આત્મહત્યા કરીને ગઢ બચાવ સમિતિના સભ્યોને ફસાવી દેવાની ધમકી આપી રહ્યો છે ઇડરગઢ માટે હવે સ્થાનિક લોકો પણ મરણિયા બન્યા છે એક તરફ ઇડર ધારાસભ્ય ગઢને પ્રવાસનમાં સમાવેશ કરાવી ત્યાં વિકાસના કામોના મુહૂર્ત કરાવી રહ્યા છે ત્યાં બીજી બાજુ આ ખનન પ્રવૃત્તિને અટકાવવામાં અસમર્થ બની રહ્યા છે ત્યારે એકવાર ફરી ઇડરમાં ગઢ બચાવવા માટે આંદોલન ઊભું થાય તો નવાય નહીં ઇડરની અસ્મિતા ઇડર ગઢનું ખનન થોડાક વખત પહેલાં ચાલતું હતું એના માટે ઇડરની પ્રજાએ સમગ્ર રીતે આંદોલન કરી અને એને બંધ કરાવ્યું અને સરકારશ્રીએ પણ એમાં એકંદરે સહકાર ભર્યો અભિગમ અપનાવી અને એને બંધ કર્યું પણ ત્યાર પછી હમણાં થોડા વખતમાં કેટલીક જગ્યાએ દાખલા તરીકે ગંભીરપુરા નજીક થોડુંક ખનન શરૂ થયું એવું લાગે છે એના માટે જ્યારે તપાસ કરવામાં આવી તો ઇડર નગરપાલિકાને પૂછવામાં આવ્યું તો નગરપાલિકામાંથી કોઈ પરમિશન નથી લીધેલી મામલતદારની ઓફિસમાંથી કોઈ પરમિશન નથી નાયબ કલેક્ટરશ્રીને ત્યાંથી પરમિશન નથી કે ભૂસ્તર શાસ્ત્રીને બી ફોન કરીને વાત કરી તો એમણે બે કહ્યું કે અમે કોઈ પરમિશન આપી નથી અને છતાં પણ ખનન સતત ચાલુ રહ્યું છે એવા સંજોગોમાં એમ લાગે છે કે નરેન્દ્રભાઈની પ્રામાણિકતા અને એના ઉપર આ જે સ્થાનિક નેતાગીરી છે ભાજપની એ કોઈક પ્રકારનો દાગ લગાવી રહી છે એવું લાગી રહ્યું છે એના લીધે એ લોકોના સહકારથી જ આ બધું આવું ખોટું કામ થઈ રહ્યું છે તો એ યોગ્ય નથી અધિકારીઓને તો શું છે એમને એ તો બહારગામના હોય બહારના હોય એમને કોઈ લાગણી ઈડર પ્રત્યે હોય કે ના હોય એમને તો ફક્ત ને ફક્ત પોતાનું જેમ પેલું વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો એ પ્રકારની એમની તો પેલી હોય છે આ ઇડરગઢ એ આખી ઐતિહાસિક વસ્તુ છે પુરાતન વસ્તુ છે દુનિયાભરના પ્રવાસીઓ એનું મહત્ત્વ સમજીને એના પર્યટને આવે છે પ્રવાસે આવે છે અથવા દર્શને આવે છે છેલ્લા બે વર્ષથી જ્યારથી ખનન આગળ તો સેફ દેખાય પણ પાછળ તો ઘણું બધું નુકસાન ખનનકારોએ કર્યું છે એટલે ઇડરની પ્રજાએ આ બધું આમ તો પાછળની બાજુ એટલે જલ્દી ખ્યાલ ના આવે પણ જે લોકો જતા થયા ત્યાં કર્ણનાથ મહાદેવ કે આ બીજા વિસ્તારોમાં દર્શને જાય એટલે એમને ખબર પડી એટલે આખી પ્રજા જાગૃત થઈ અહિંસક રીતે તમામ પ્રયત્નો બધા કર્યા સરકારના તમામ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી અધિકારી એના માઇનિંગ ડિપાર્ટમેન્ટ કલેક્ટરશ્રી બધાને રજૂઆત કરી અને સ્વયંભૂ બંધ પણ પાડ્યો ઉપવાસ આંદોલન પણ થયું અને તમામ માણસોનો માનો કે બધા બીજા માણસોના પણ એમાં સહકાર ખૂબ મળ્યો સરકારને એવું પણ થોડું થોડું એવું લાગ્યું કે પછી આ ખરેખર આ ખોટું થઈ રહ્યું છે એટલે કામચલાઉ રીતે છેલ્લા 7-8 મહિનાથી લગભગ આ કામ બંધ છે પણ હમણાં હમણાં એવું જાણવા મળ્યું કે ગંભીરપુરા નીચે ઘાંટીનો જે વિસ્તાર છે ત્યાં આગળ ડુંગરની તરેટીમાં બ્લાસ્ટ કરીને પથ્થર તોડવામાં આવ્યા છે ને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યું એવી કંઈક માહિતી અમને મળી અમારા મિત્રો ત્યાં ગયા હશે અને એના અનુસંધાનમાં અમે પ્રાંત ઓફિસર શ્રી મામલતદાર શ્રી ખાણ ખનીજના કમિશનર એમને ટેલિફોનિક રૂબરૂ વળ્યા મારો ગઈકાલે જ અમે મામલતદારશ્રીને મળ્યા હતા કોદરી સાહેબ છે એમને મળેલા તો એમણે કીધું કે ભાઈ આ તો બધા કર્મચારીઓ હડતાળ છે પડવા માટે મામલતદાર પ્રાંત અધિકારીશ્રીને જ્યારે અમે રજૂઆત કરવા ગયા હતા અમે ઇડરવાસીઓ પ્રકૃતિને બહુ લાગણી ભર્યો અમે પ્રેમ કરી રહ્યા છીએ અને અમે પ્રેમ ભર્યો સંદેશો લઈને જ્યારે પ્રાંત અધિકારીના જોડે ગયા ત્યારે જે અત્યારે હાલમાં ખનન કરાવી રહ્યા છે એ શખ્સો ત્યાં આગળ આવી તમામ ગઢવાસીઓને પ્રેમીઓને અત્યારે ફરિયાદ કરી અને ખોટા કેસમાં ફસાવી દેવાની અને એવું કહી રહ્યા હતા કે અમે આત્મહત્યા કરી લેશું અને એના અંદર તમારા નામો લખી અને તમને આજીવન જેલવાસ કરાવી દેશું એવી અમને ધમકી આપી હતી આ જે ગેરવ્યાજબી છે આવનારા સમયમાં અમારી ગેર
અમારા ઉપર આવી રીતે ફરિયાદ નોંધાવે તો અમારા કરિયર ઉપર સવાલ ઊભો થાય એવો છે. આ બાબતે તંત્ર ત્યાં આગળ હાજર હતું અને એ લોકોએ આંખ આડા કાન કર્યા હતા. બિલકુલ 100% કહી શકાય કે તંત્ર આના અંદર સંપૂર્ણપણે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.